શિયાળામાં ગુણકારી ગોળ સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઘણા ખાદ્ય પદાર્થોનું સેવન નિયમિત કરવું જોઈએ ઘણા લોકોને ભોજન પછી મીઠાઈ ખાવાની આદત હોય છે જેથી પાચનક્રિયા વ્યવસ્થિત કામ કરે આ ખાદ્ય પદાર્થોમાં ગોળનું નામ પણ સામેલ છે ગોળને વિવિધ રીતે સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ખાસ કરીને શિયાળામાં ગોળ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે વધુ પડતી ઠંડીથી રક્ષણ આપે છે ભારતમાં વધુ પડતી ઠંડી પડવાથી લોકોના મૃત્યુ થતા જાણવા મળ્યું છે ગોળની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ગોળનું સેવન શરીરમાંના તાપમાનને જાળવી રાખે છે તેમજ ગરમી ઉત્પન્ન કરે છે શ્વસનતંત્રની કાર્યપ્રણાલી સુધારે છે ઘણા વૈજ્ઞાનિકોએ આ વાતની પુષ્ટિ કરી છે કે ગોળનું સેવન કરવાથી શ્વસનતંત્રની કાર્યપ્રણાલીમાં સુધારો થાય છે ખાસ કરીને શિયાળામાં વધુ પડતી ઠંડીને કારણે નાક બંધ થઈ જતું હોય તો ગોળનું સેવન કરવું શરદી ઉધરસમાં ફાયદાકારક ઠંડી ઋતુમાં શરદી ઉધરસની તકલીફ વધી જતી હોય છે તેથી ગોળનું સેવનમાં મોસમમાં લાભદાયક રહ્યું છે હાડકાં અને સાંધાના દુખાવામાં રાહત આપે છે જે લોકોને કોઈ દુર્ઘટનામાં માર લાગ્યો હોય તેમને શિયાળામાં શરીરના એ હિસ્સા પર દુખાવો થતો હોય છે સાંધાના દુખાવામાં પણ ગોળનું સેવન દર્દ નિવારક તરીકે છે વજન ઘટાડે વજન ઘટાડવા માટે ગોશને પાણી સાથે સેવન કરવાની સલાહ આપવામાં આવે છે ઘણા જાણીતા ડાયટીશિયન પણ આવી સલાહ આપતા હોય છે વધુ પડતા મેદસ્વી લોકોએ પોતાના શરીર પરથી ચરબી ઉતારવા માટે નિયમિત રીતે ગોળનું પાણી સાથે સેવન કરવું જોઈએ પાચનક્રિયા વ્યવસ્થિત રીતે થાય છે ખોરાક બરાબર પચતો ન હોય તો પેટની વિવિધ બીમારીઓના સપાટામાં આવી શકાય છે એક સંશોધન અનુસાર ગોળમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોય છે ફાઈબર એક એવું પોષક તત્વ છે જે મુખ્ય રીતે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે સહાયક છે ગોળ પોષક તત્વોની પૂર્તિ કરીને પાચનક્રિયાને વ્યવસ્થિત રીતે કાર્યરત રાખે છે હેમોગ્લોબિન વધારે છે રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો ગોળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે ગર્ભાવસ્થામાં પણે જે માતાઓને ગોળનું સેવન ફાવતું હોય તેમને અવશ્ય કરવું જોઈએ ગોળમાં આયનની માત્રા વધુ હોવાની રક્તમાં હેમોગ્લોબિનના પ્રમાણને જાળવી રાખે છે જો કે ગોળની તાસીર ગરમ હોવાથી ગર્ભવતીને પહેલા ત્રણ માસમાં ગોળ ન ખાવાની સલાહ આપવામાં આવે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુન સિસ્ટમને સુધારવા માટે ગોળ લાભકારી છે ગોળમાં સમાયેલા જિંક અને વિટામિન સી રોગ પ્રતિરોધક ક્ષમતાને સુધારે છે તેમજ સહાયક છે હાઈ બ્લડ પ્રેશર ઓછું કરે છે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો ગોળનું સેવન કરે તો રાહત થાય છે ગોળમાં સમાયેલ પોટેશિયમની માત્રા હાઈપરટેન્શનની સમસ્યાનું નિવારણ કરે છે તેમજ બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે આ ઉપરાંત સ્ટ્રોક ઓસ્ટિઓપોરોસિસ અને કિડની સ્ટોનની તકલીફમાં પણ ગોળ ફાયદાકારક છે લિવરને સાફ રાખે છે લીવરની ક્લિનિંગ જરૂરી છે નહીં તો અલ્સર અને અન્ય ઇન્ફેક્શનની શક્યતા રહે છે ગોળમાં સમાયેલા ડિટ્સોકિસ ગુણ ટોક્સિક પદાર્થોને લીવર બહાર ફેંકવાનું કાર્ય કરે છે ગોળને પાણીમાં ઉકાળીને પણ સેવન કરી શકાય છે ગોળ ખાવાના નુકસાન વધુ પડતા ગોળનું સેવન શરીર માટે હાનિકારક સાબિત થાય છે તેનાથી શુગર મેદસ્વીકનું અને ટાઈ ટુ ડાયાબિટીઝની સમસ્યા વધી શકે છે તેથી ગોળનું સેવન સંતુલન રીતે કરવું સામાન્ય રીતે એક મધ્યમ ટુકડી ગોળની ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે